નમસ્કાર આજે આપણે કેટલીક રસપ્રદ પેટર્નમાં ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓના સરવાળા વિશેની એક પેટર્ન જોઈએ એવી બે ક્રમિક સંખ્યાઓ શોધો કે જેનો સરવાળો એ કોઈ સંખ્યાનો વર્ગ હોય વિચારો એ માટે આપણે શરૂઆત કરીએ પ્રથમ સંખ્યાથી જ એક અને બે જેનો સરવાળો ત્રણ મળે છે ત્રણ એ કોઈ સંખ્યાનો વર્ગ નથી બે અને ત્રણ જોઈએ તો તેનો સરવાળો આપણને પાંચ મળે છે એ પણ કોઈનો વર્ગ નથી ત્રણ અને ચાર જેનો સરવાળો સાત છે એ પણ કોઈનો વર્ગ નથી ચાર અને પાંચનો સરવાળો નવ મળે છે નવ એ ત્રણનો વર્ગ છે ત્રણ ગુણ્યા ત્રણ બરાબર નવ અહીં આપણને ક્રમિક સંખ્યા ચાર અને પાંચ એવી મળી જેનો સરવાળો નવ થાય છે આ સંખ્યા કેવી રીતે શોધાય જોઈએ ક્રમિક સંખ્યાઓનો સરવાળો કોઈ એક સંખ્યાનો વર્ગ થાય છે એની એક સરસ મજાની પેટર્ન જોઈએ ત્રણનો વર્ગ ઓછા એક ભાગ્યા બે બરાબર નવ ઓછા એક ભાગ્યા બે મળે એટલે કે આઠ ભાગ્યા બે બરાબર ચાર મળશે હવે ત્રણના વર્ગમાં એક ઉમેરીએ અને ભાગ્યા બે કરીએ મળશે આપણને નવ વત્તા એક ભાગ્યા બે એટલે દસ ભાગ્યા બે બરાબર પાંચ અહીં બે સંખ્યાઓ ચાર અને પાંચ મળે છે જેનો સરવાળો નવ થાય છે જે ત્રણનો વર્ગ છે ત્રણનો વર્ગ બરાબર ચાર વત્તા પાંચ ચાર એ શું છે ત્રણનો વર્ગ ઓછા એક ભાગ્યા બે અને પાંચ શું છે ત્રણનો વર્ગ વત્તા એક ભાગ્યા બે જુઓ અહીંયા સરસ મજાની એક પેટર્ન મળી છે આવું બીજું એક ઉદાહરણ જોઈએ પાંચનો વર્ગ બરાબર પચીસ આ પચીસ એ એવી કઈ બે ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો છે કેવી રીતે શોધાય જોઈએ હાલ જ જોયું કે પાંચનો વર્ગ ઓછા એક ભાગ્યા બે શું મળે પાંચનો વર્ગ એટલે પચીસ ઓછા એક એટલે ચોવીસ ચોવીસ ભાગ્યા બે એટલે બાર હવે પાંચના વર્ગમાં એક ઉમેરીએ અને અડધા કરીએ એટલે પાંચનો વર્ગ પચીસ વત્તા એક એટલે છવ્વીસ ભાગ્યા બે આપણને મળશે તેર બાર અને તેર એનો સરવાળો પચીસ મળે છે એટલે કહી શકાય કે પાંચ નો વર્ગ બરાબર બાર વત્તા તેર આવું બીજું એક ઉદાહરણ જોઈએ અગિયાર નો વર્ગ બરાબર એકસો એકવીસ છે એ જ રીતે આપણે બે ક્રમિક સંખ્યાઓ જોઈએ જેનો સરવાળો એકસો એકવીસ થાય કેવી રીતે શોધાય જોઈએ અગિયાર નો વર્ગ ઓછા એક ભાગ્યા બે અગિયારનો વર્ગ એકસો એકવીસ છે ઓછા એક એટલે એકસો વીસ એકસો વીસ ભાગ્યા બે એટલે 60 હવે અગિયારનો વર્ગ વધતા એક ભાગ્યા બે લઈશું એટલે એકસો એકવીસ વધતા એકસો બાવીસ ભાગ્યા બે એ આપણને એકસઠ મળે છે જુઓ સાહીઠ વત્તા એકસઠ બરાબર એકસો એકવીસ માટે અગિયારનો વર્ગ બરાબર અગિયારનો વર્ગ ઓછા એક ભાગ્યા બે વત્તા અગિયારનો વર્ગ વત્તા એક ભાગ્યા બે આ રીતે કોઈ પણ એકી સંખ્યાનો વર્ગ છે એને બે ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા તરીકે રજૂ કરી શકાય છે અહીં આપણે ત્રણ પાંચ અને અગિયારના વર્ગ વિશેની વાત કરી સાત નવ તેર પંદર આ જુદા જુદા એકી સંખ્યાઓના વર્ગ વિશે તમે જાતે પ્રયત્ન કરી જુઓ અહીંયા બે ક્રમિક પૂર્ણાંક મળે છે કે જેનો સરવાળો આપણે કોઈ એકી સંખ્યાનો વર્ગ છે તો એ બે ક્રમિક પૂર્ણાંક એટલે તે સંખ્યાના વર્ગમાં એક બાદ કરી બે વડે ભાગતા મળતી સંખ્યા અને બીજી સંખ્યા એટલે તેના પછીની ક્રમિક સંખ્યા જેનો સરવાળો એ કોઈ એકી સંખ્યાનો વર્ગ છે આભાર